સમાચારોની વાત કરીએ તો હાલ જે પ્રમાણે રાજ્યભરમાં ઉનાળાની ગરમીએ માજા મૂકી છે, મહત્વનું છે કે છેલ્લા જે પ્રમાણે છેલ્લા એક મહિનાથી ગરમીનું તાપમાન વધી રહ્યું છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સૌથી ગરમ દિવસ રહ્યો હતો, 45 ડિગ્રી તાપમાન રહ્યું હતું. મહત્વનું છે કે આ સિઝનનું સૌથી વધુ તાપમાન ગઈકાલના રોજ નોંધાયું હતું. જે પ્રમાણે 45 ડિગ્રીએ પારો પહોંચી ચૂક્યો હતો, અનેક લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, સાથે જ લોકોએ ઠંડા પીણાનો સહારો લઈને ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જે પ્રમાણે દ્રશ્યમાં કે લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ઉનાળામાં જે પ્રમાણે તાપમાન વધી રહ્યું છે, બપોરના સુમારે લોકોને બહાર નીકળવાની સલાહ ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. આ મામલે વધુ વાતચીત માટે જોડાયા છે અમારા સંવાદદાતા રાજકોટથી સુજય ઠુમર. સુજય, જે પ્રમાણે સૌથી ગરમ દિવસ કાલનો નોંધાયો હતો, સમગ્ર રાજ્યમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યાં કેવો માહોલ? ફાલ્ગુનું ખાસ કરીને કહી શકાય, ઉનાળાની જ્યારથી સિઝન આવી ત્યારથી ક્યાંક ને ક્યાંક રાજકોટ ગરમ શહેર રહી રહ્યું છે. હાલ હું તમને રાજકોટના દ્રશ્યો બતાવવા માગીશ કે જ્યાં ગઈકાલે કહી શકાય ઉનાળાનો સૌથી વધુ ગરમ દિવસ એટલે કે 45 ડિગ્રીએ જે રાજકોટ શહેર છે તેનું તાપમાન પહોંચી ગયું હતું. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે કહી શકાય અત્યારે હાલ જે 12:30 જેટલો સમય થયો છે ને હાલ 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું છે. રાજકોટના અલગ અલગ જેવા પોઈન્ટ છે જ્યાં હાઈવે પ્રોજેક્ટ હેઠળ કહી શકાય તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. રાજકોટમાં જ કહી શકાય જે કોર્પોરેશન ચોક છે ત્યાં હાલ 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું. આ ઉપરાંત ત્રિકોણબાગ છે, ગોંડલ ચોકડી છે, મોરબી રોડ છે, ત્યાં આવા અલગ અલગ વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય 41 ડિગ્રીએ હાલ તાપમાન પહોંચી રહ્યું છે. એટલે બપોર સુધીની વાત કરવામાં તો જે બપોરના 1 થી 2 વાગ છે ત્યાં સુધીમાં અંદાજિત 44 ડિગ્રીએ તાપમાન જવાની શક્યતા છે, જેને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહી શકાય કે શહેરીજનોને સાવચેત કરવામાં આવે છે. અને હાલ શહેરીજનો છે તે ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે કહી શકાય તેઓ જેમના શરીરના અંગો છે તે ઢાંકવા માટે વિવિધ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે, ઠંડા પીણાઓ પણ પહેરી પી રહ્યા છે. અને હાલ કહી શકાય જે કોર્પોરેશન ચોક ખાતે હું તમને દ્રશ્યો બતાવવા માગી, જે શહેરીજનો છે તે ગરમીથી બચવા કે બાઇક ઉપર ચાલી આવી રહ્યા છે, તેઓ વિવિધ કહી શકાય વસ્ત્રોથી પોતાના અંગો ઢાંકી અને રાજકોટમાં પ્રવેશ કરી રહ્યા છે અને પોતાના ધંધા અર્થે જઈ રહ્યા છે. ફાલ્ગુની જી બિલકુલ સુજય, જે પ્રમાણે વાત કરવામાં આવે રાજકોટની, રાજકોટમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે કયા પ્રકારના ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વાત કરીએ રાજકોટમાં ગોળા પણ ફેમસ હોય છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો કયા ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરી રહ્યા હોય છે? હા જી ફાલ્ગુની, ખાસ કરીને સૌરાષ્ટ્રનું કહી શકાય જે પીણું અમૃત માનવામાં આવે છે તેવું છાસ, એટલે કે સૌરાષ્ટ્રવાસીઓને છાસ પ્રિય હોય છે. એટલે ગરમીથી બચવા માટે ખાસ કરીને છાસ છે, છાસનો ઉપયોગ કરી રહ્યા છે. દહીં છે, છાસ સોળાનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત શેરડીના રસ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. લચ્છી હોય આવા અલગ અલગ પીણા છે, જે ફુદીના શરબત હોય, લીંબુ શરબત હોય, આવા અલગ અલગ પીણા છે તેનો ઉપયોગ કરી રાજકોટવાસીઓ કહી શકાય ગરમીથી બચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત જે અલગ અલગ વસ્ત્રો હોય છે, ટોપી હોય છે, ચશ્મા હોય છે અને મોઢા ઉપર જે રૂમાલ બાંધવાનો હોય છે, આવા અલગ અલગ વસ્ત્રો છે તેમના દ્વારા કહી શકાય ગરમીથી બચવા માટે વિવિધ પ્રકારે શહેરીજનો પોતાના કામ અને ધંધા અર્થે જઈ રહ્યા છે. પરંતુ આવા અલગ અલગ વસ્ત્રો છે અને ઠંડા પીણા છે તેનાથી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. ફાલ્ગુની સુજય, બીજી બાજુ વાત કરવામાં આવે રાજકોટના જે મુખ્ય માર્ગો છે ત્યાં બપોરના સમયે કેવો માહોલ હોય છે, ટ્રાફિક કયા પ્રકારનો બપોરના સમયે જોવા મળતો હોય છે? જી ફાલ્ગુની, ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 4 દિવસથી કહી શકાય કે યલો અલર્ટથી ઓરેન્જ અલર્ટ સુધીનું અલર્ટ જાહેર કરવામાં આવે છે, જેના કારણે શહેરીજનોને તાત્કાલિક કરવામાં આવે છે. માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે બપોરના સમયે કહી શકાય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીના સમયમાં શહેરીજનો વગર કામે બહાર ન નીકળવું, ત્યારે કહી શકાય રાજકોટના જે આમ પણ સામાન્ય દિવસોમાં પણ રાજકોટવાસીઓ બપોરના 1 થી 3 હોય ત્યાં દિવસ દરમિયાન તે સમય દરમિયાન બહાર નથી નીકળતા, પરંતુ જ્યારે ગરમીમાં જ્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓને ખાસ કરીને બપોરના જ્યારે 1 વાગ્યાનો સમય થાય ત્યારથી રાજકોટના જે મુખ્ય માર્ગો છે તે સુમસાન જોવા મળી રહ્યા છે. શહેરીજનો કામ સિવાય બહાર નથી નીકળતા. ઉપરાંત 5 વાગ્યાનો સમય હોય ત્યારથી જ શહેરીજનો બહાર નીકળી રહ્યા છે અને પોતાના કામ અને ધંધા અર્થે બહાર જઈ રહ્યા છે. ફાલ્ગુની સુજય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. બીજી બાજુ વાત કરીએ તો સુરતથી પણ અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી જાણીશું કે સુરતમાં જે પ્રમાણે હાલ રાજ્યભરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે સુરતમાં કયા પ્રકારે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે, સાથે જ લોકો ગરમીથી કયા પ્રકારની તકેદારી રાખી રહ્યા છે? મયુર મિસ્ત્રી જણાવશો. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે, શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જ્યારે જ્યારે સવારની વાત કરવામાં આવે તો સવારમાં ભેજવાળું વાતાવરણ હોય છે અને શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ 12 વાગ્યાના સમય બાદ 1 થી 5 વાગ્યાના સુધીમાં જે સતત તાપમાનમાં વધારો થાય છે, જેને લઈ શહેરીજનોને બહાર નીકળવું હોય તો પણ 10 વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરની કાળઝાળ ગરમીને લઈને શહેરના જે મુખ્ય માર્ગો જે રસ્તાઓ હોય છે તેઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. સીધા દ્રશ્યો બતાવવાનો વાત કરીએ, શહેરના વિસ્તારોમાં જે મોટી સંખ્યામાં ભીડ હોય છે, પરંતુ કાળઝાળ ગરમીને કારણે માત્ર ને માત્ર મોટી સંખ્યામાં ફોર વ્હીલો જોવા મળી રહી છે. ટુ વ્હીલ ચાલકો પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી અને અન્ય અન્ય નુકસાઓ અપનાવી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. સાથોસાથ શહેરીજનો કાળઝાળ ગરમીથી બચવા માટે શેરડીનો રસ પી અને જેવી રીતે વાત કરવામાં આવે તો જે નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, શેરડીનો રસ પી અથવા ઠંડા પીણાનો ઉપયોગ કરી લીંબુ પાણીનો ઉપયોગ કરીને આ કાળઝાળ ગરમીથી રાહત મેળવી રહ્યા છે. આપણી સાથે શહેરીજનો, ક્યાંક એના સાથે સુરતમાં કેટલી ગરમી પડ રહી ભૈયા? જૈસે કે અભી આપ દેખ રહે હો, અભી મેરે યહાં પે ખડે ખડે ઇતને પસીને હો રહે હૈ કે અભી બહાર નિકલને કા મૂડ નહીં હૈ. અભી હમ લોગ જીતે ભી હમારે ફ્રેન્ડ્સ હમ લોગ ચાહતે કે હમ લોગ અભી મોલ મેં જાઓ ઓર એસી મેં બેઠે. અભી એસી હાલત હો રહી સુરત મેં. અભી આપ દિલ્હી ભી જાઓગે ના તો વહાં પે અભી 3 દિન ભી બારિશ હુઈ હૈ તો વહાં પે ભી સુરત સે જ્યાદા ઇતની ગરમી નહીં હૈ જીતની સુરત મેં. મેં તો પહેલી વાર દેખા ભાઈ સુરત મેં ઇતની જ્યાદા ગરમી હૈ ઓર અભી આપ મેરી હાલત દેખ રહે હો. અભી જસ્ટ નહા કે આ રહા હું મેં ઓર પૂરા પસીના પસીના હો ગયા. આપકે સાથ દૂસરા ભી હૈ, ક્યા કહેના ચાહતે હૈ? જૈસી ગરમી પડ રહી હૈ, કિતની પરેશાની હો રહી હૈ? બહુ ગરમી પડ રહી હૈ, સિર્ફ બહાર નિકલને કી ઈચ્છા હી નહીં હોતી. હમ લોગ સબ ઘર મેં હી બેઠના ચાહતે હૈ, મતલબ કોઈ કામ પે જાને કી કિસી કી ઈચ્છા નહીં હોતી, પર મતલબ લોગો કો અપની મજબૂરી હૈ તો જાના પડતા હૈ. યે સબ ઇતને પોલ્યુશન કે કારણે ઇતની ગરમી પડ રહી હૈ, લોગ ઇતના ધ્યાન રખતે નહીં હૈ સબ ચીજો કા. શહેરની જનો પણ પોકારી ઉઠ્યા છે, શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેવી રીતે વાત કરવામાં આવે તો બપોરે 1 થી 3 નો સમય એટલે શહેરીજનો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે, શું માનવું છે? જેવી રીતે શહેરમાં ગરમી પડી રહી છે, કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે? એક મિનિટ વિચાર. ગરમી એટલી વધી રહી છે કે ગાડી પર જવું મુશ્કેલ પડે છે. એના લઈને ડિહાઈડ્રેશન જેવી પ્રોબ્લેમ થાય છે અને ડિહાઈડ્રેશન માટે રસ પીવો ઘણો જરૂરી, અને શરીરનું જે સુગર લેવલ છે તે બી ઘણું ડાઉન થવા પામે છે. વાત જણાવી રહ્યા છે કે માત્ર ને માત્ર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેના ભાગરૂપે રાહત મેળવવા માટે શહેરીજનો અવનવા નુસ્ખાઓ અપનાતા હોય છે, શેરડીનો રસ પીતા હોય છે, ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, સાથોસાથ લીંબુ પાણીનો ઉપયોગ કરીને આ જે ગરમી પડી રહી છે તેનીથી રાહત અનુભવતા હોય છે. જે ફાલ્ગુની. બિલકુલ મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. બીજી બાજુ જે પ્રમાણે રાજકોટની વાત કરી, રાજકોટમાં પણ 45 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે, ત્યારે અમારા સંવાદદાતા સુજય ઠુમર પાસેથી જાણીશું કે આટલા તાપમાનમાં તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે સુજય, રાજકોટમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે, ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે લોકોને રાહત મળે તે માટે? પાલકનું ખાસ કરીને જ્યારે રાજકોટમાં કહી શકાય તાપમાન વધી રહ્યું છે, આ પહેલાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓરેન્જ એલર્ટ હોય કે યલો એલર્ટ હોય અને રેડ એલર્ટની પણ શક્યતા સેવાઈ હતી, જાહેર કરવાની શક્યતા સેવાઈ હતી, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમના દ્વારા કહી શકાય રાજકોટના જે તમામ સિવિક સેન્ટર છે ત્યાં ઓઆરએસ હોય કે પછી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જે રાજકોટ શહેરમાં જે વિવિધ ગીચવાળા વિસ્તારો છે જ્યાં પબ્લિકનો વધારે પડકાર અવર જવર હોય છે ત્યાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં છે. આ ઉપરાંત રાજકોટની જે કહી શકાય સામાજિક ને સેવા કે સંસ્થાઓ છે તેવી ધાર્મિક સંસ્થાઓ, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે તેમના દ્વારા છાશ વિતરણ હોય, સરબત વિતરણ હોય તેવા અલગ અલગ પ્રકારના ઠંડાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કહી શકાય રાજકોટના જે તમામ વોર્ડ છે, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ ઓફિસ ત્યાં જે શહેરીજનો હોય છે તે વિવિધ કામ માટે આવતા હોય છે, એટલે તમામ વોર્ડ ઓફિસ છે ત્યાં પણ પાણી અને ઓઆરએસની સિસ્ટમ કરવા રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની કહી શકાય આરોગ્ય વિભાગની ટીમ છે તેમને પણ સજાગ રાખવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોમાં કોઈ પણ પ્રકારની ગરમી લાગે કોઈ પણ શહેરીજનને તો તાત્કાલિક પ્રમાણે તેમને સારવાર આપવામાં આવે તે પ્રકારની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધોની.
જે પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, બીજી બાજુ વાત કરીએ તો ભર ઉનાળામાં જે પ્રમાણે ડિહાઈડ્રેશન હોય, ઝાડા ઉલટીના કેસો પણ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે, ત્યારે સરકારી હોસ્પિટલોમાં કયા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? જે પ્રમાણે સુજય વાત કરી કે તંત્ર દ્વારા હાલ જે પ્રમાણેના પગલા લેવામાં આવી રહ્યા છે, બીજી બાજુ વાત કરીએ તો ડિહાઈડ્રેશનના કેસ હોય, ઝાડા ઉલટીના કેસોમાં ભર ઉનાળામાં જે વધારો જોવા મળતો હોય છે, ત્યારે હોસ્પિટલોમાં કયા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? ફાલ્ગુની ખાસ કરીને કહી શકાય છેલ્લા 2-3 દિવસની વાત કરો તો ક્યાંક ને ક્યાંક ગરમીમાં વધારો થયો છે, એટલે કહી શકાય કે ઝાડા ઉલટીના કેસ છે. ક્યાંક રાજકોટ શહેર હોય કે રાજકોટ ગ્રામ્યમાં ક્યાંક 200 આંકડો પહોંચ્યો છે. તેને લઈને રાજકોટ જિલ્લાનું અને શહેરનું જે આરોગ્ય વિભાગ છે ક્યાંક ને ક્યાંક ચિંતિત છે. તેને લઈને અલગ અલગ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે સિવિક સેન્ટર હોય, પીએચસી સેન્ટર હોય, અલગ અલગ જે સેન્ટર હોય ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં જે સરકારી હોસ્પિટલ હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જે આવા લૂના લાગવાના કેસ આવે કે ગરમી લાગવાના કેસ આવે તેના માટે અલગથી એક કહી શકાય વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના કહી શકાય ગરમીને લઈને કોઈ માણસે તેને બીમાર પડતો હોય અથવા તેમને લૂ લાગતી હોય તો તેના માટે ત્યાં ઠંડા પાણીની હોય કે ઠંડા પીણાની અથવા જે પ્રવાહી પાવામાં આવે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને તાત્કાલિક સારવાર આપવામાં આવે તેવી અલગ અલગ સેન્ટરો અને અલગ અલગ હોસ્પિટલોમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ફાલ્ગુની સુજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે હાલ રાજકોટની વાત કરી કે જ્યાં 45 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે અને જે પ્રમાણે પારો ઊંચો જઈ રહ્યો છે, તંત્ર દ્વારા પણ અલગ અલગ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, સાથે હોસ્પિટલોમાં પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, અનેક વોર્ડ પણ અલગ ઊભા કરવામાં આવે છે. વાત કરીએ સુરતની કે જ્યાં અમારા સંવાદદાતા પહેલેથી જોડાયેલા છે, મયુર મિસ્ત્રી. મયુર, જે પ્રમાણે આપણે વાત કરી કે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, વાત કરીએ સુરતી લાલાઓ કે જે જ્યાં સુરતમાં અનેક ઉદ્યોગોનો વિકાસ થતો હોય છે, અનેક ઉદ્યોગો ચાલતા હોય છે, હીરાની વાત કરીએ, ટેક્સટાઇલની વાત કરીએ, ત્યારે તે લોકો જ્યારે બપોરના સુમારે બહાર નીકળતા હોય છે, ત્યારે તે લોકો માટે કયા પ્રકારની તકેદારી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે? વાત કરવામાં આવતો છેલ્લા 3 દિવસથી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અગાઉ પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તંત્ર પણ એલર્ટ થયું હતું ને ઓઆરએસની પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા, સાથોસાથ પાણીના પરબ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 3 દિવસથી જેવી પ્રકારની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ ગરમીથી બચવા માટેના અલગ અલગ જગ્યાએ બેનરો લગાડવામાં આવ્યા છે. સાથોસાથ સુરતી લાલાઓ આ કાળઝાળ ગરમીથી બચવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવી ઠંડા પીણા હોય કે ઠંડુ પાણી હોય કે અથવા તો શેરડીનો રસ પી અને આ રાહત કાળઝાળ ગરમીથી રાહત મેળવી રહ્યા છે. જી જી બિલકુલ, જે પ્રમાણે મયુર આપે સમગ્ર વિગત જણાવી આપનો આભાર. તો જે પ્રમાણે હાલ ઉનાળામાં 45 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે, સૌથી ગરમ કાલનો દિવસ નોંધાયો હતો 45 ડિગ્રી, અનેક શહેરોમાં તાપમાન જોવા મળ્યું છે, ત્યારે તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે, સાથે જ આગામી 5 દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલ પણ ઉનાળો જે માજા મૂકી છે તે હાલ પણ યથાવત રહેશે અને આગામી 5 દિવસ પણ આ પ્રકારની ગરમી રહેશે, જેથી કરીને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.